આગળ વધીએ રાજકોટની વાત કરીએ. રાજકોટમાં સતત પાંચમા દિવસે આરોગ્ય વિભાગના દરોડા યથાવત જોવા મળ્યા. ભેળસેળ યુક્ત પનીરને લઈને આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા. ફોર્ચ્યુન મિલ્ક એન્ડ ફૂડ પ્રોડક્ટમાં હાથ ધરાય તપાસ. આરોગ્ય વિભાગ દ્વારા ગુણવત્તાને લઈને હાથ ધરાય છે તપાસ. વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ગયા છે ફોનલાઈન પર. ગૌરવ, રાજકોટમાં આરોગ્ય વિભાગના પાંચમા દિવસે પણ નકલી પનીરને લઈને દરોડા યથાવત છે, શું કંઈ સામે આવી રહ્યું છે ગૌરવ? નિધિ, રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે 1600 કિલો નકલી પનીર છે તે ઝડપી પાડ્યું હતું ને ત્યાર પછી સતત રાજકોટ શહેરની અંદર આરોગ્ય વિભાગ છે તે અલગ અલગ હોટલ રેસ્ટોરન્ટો છે ત્યાં દરોડાની કામગીરી છે તે હાથ ધરી રહી છે. આજે સતત પાંચમા દિવસે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ છે રાજકોટ મહાનગરપાલિકાનું તેમના દ્વારા પનીરને લઈને દરોડાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. ફોર્ચ્યુન મિલ્ક એન્ડ ફૂડ પ્રોડક્ટ નામનું જે યુનિટ છે ત્યાં દરોડાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી. સેમ્પલિંગ છે તે કરવામાં આવ્યું છે. ભેળસેળયુક્ત પનીર છે કે નહીં તે દિશામાં પણ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. સાથે જ ફૂડ સેફ્ટી વ્હીકલ છે તેમને પણ સાથે રાખીને સ્થળ પર તપાસ છે તે કરવામાં આવી છે. પરંતુ જે વધુ તપાસ અર્થે આ જે નમૂના છે તે લઈને વડોદરા લેબોરેટરી ખાતે મોકલવામાં આવી છે ને ત્યાર પછી તેમનો રિપોર્ટ આવીએ જે પનીર બનાવતી જે ફેક્ટરી છે તેમની સામે દંડ અથવા તો કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે. જી જી ગૌરવ, પૂરી માહિતી માટે આભાર. તો સતત પાંચમા દિવસે આરોગ્ય વિભાગના દરોડા યથાવત જોવા મળ્યા.